અને સમાચારની વાત તો જીટીયુની આજની પણ તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેવા સમાચાર. આવતીકાલથી તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવામાં આવશે. પહેલા તારીખ 12 અને 13 ની પરીક્ષા થઈ હતી રદ, જો કે વાવાઝોડાને પગલે 14 જૂન ની પરીક્ષા પણ હવે રદ કરવામાં આવી છે તેવા સમાચાર. તો મહત્વપૂર્ણ સમાચાર Zee24 કલાક ઉપર આપ જોઈ શકો છો. જીટીયુની આજની પણ તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. આવતીકાલથી તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવામાં આવશે. જોકે પહેલા તારીખ 12 અને 13 ની હતી, પરંતુ તે રદ કરવામાં આવી છે વાવાઝોડાના કારણે. જે પ્રકારે વાયુ વાવાઝોડાના કારણે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તેના કારણે 14 જૂન ની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પછીની જે પણ તારીખ હશે તે જાહેર કરવામાં આવશે. અતુલ તિવારી અમારી સાથે માહિતી સાથે જોડાઈ ગયા છે. અતુલ, જણાવ માંગીશ જીટીયુની આજની પણ તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કોઈ તારીખ જાહેર થઈ છે કે કેમ? અગાઉ પણ 12 અને 13 તારીખની જે પરીક્ષાઓ હતી તે વાયુ વાવાઝોડાને પગલે રદ કરવામાં આવી હતી, ત્યારે આજની પણ પરીક્ષાઓ જે છે તે વાયુ વાવાઝોડાને જે રીતે અસર તો ખૂબ જ ઓછી વર્તાઈ છે, પરંતુ વાયુને કારણે આ પરીક્ષા આજની પણ જીટીયુ દ્વારા રદ કરવામાં આવી છે. 12, 13 અને 14 એટલે કે 3 પરીક્ષાઓ અત્યાર સુધી રદ કરાઈ છે, પરંતુ હજી સુધી આ 3 પરીક્ષાઓની કઈ તારીખ રહેશે, આગામી દિવસોમાં ક્યારે આ પરીક્ષા લેવાશે તેની કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આગામી દિવસોની અંદર વેબસાઇટના માધ્યમથી જીટીયુ નવી તારીખોની જાહેરાત કરશે. ત્યારે આવતીકાલથી જે જીટીયુ દ્વારા જે પરીક્ષા લેવાનાર છે તે રાબેતા મુજબના કાર્યક્રમ પ્રમાણે જ જીટીયુ દ્વારા આગામી પરીક્ષાઓ પણ લેવાશે. જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી માટે. તો જીટીયુની આજની પણ તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.